હમણાં ઉપાશ્રય એક ભાઈ સમાચાર આપવા માટે આવ્યા કે સાહેબ આપણા ઉપાશ્રયની બહાર બિલ્ડિંગની બહાર એક ગાયના અથવા ભેંસના ગળાને કાપીને રાખવામાં આવ્યું છે. ને સમાચાર સાંભળતા જ બધા જ મહાત્મા અહીંયા જોવા માટે આવ્યા. જે ગાય માતા આપણી ભારત દેશ માટે માતા સ્વરૂપ છે, જે ગાય ખરેખર દરેક માત્ર જૈન ધર્મ માટે નહીં દરેક ધર્મ માટે પૂજનીય કહેવાય છે, એ ગાયના ગળાને કાપીને અહીંયા મૂકવામાં આવ્યું. ખરેખર હૃદય અમારું હળી જાય છે. ઓલરેડી બે દિવસથી ભગવાન માટે અત્યારે જોરદાર ધરણા લઈને બેઠા છીએ, આંદોલન લઈને બેઠા છીએ, અને આ જુઓ આંખ સામે ગાયના ગળા કાપીને મૂકવામાં આવે, બિલકુલ આ સહન થાય તેવું નથી. વહેલી તકે આનું આંદોલન ઉઠાવવું જોઈએ, કોઈ અગમંદ નિર્ણય કરવો જોઈએ. જો આ રીતે એક જીવના ગળા કાપવામાં આવે, આજે એમનું ગળું કપાયું છે, આવતીકાલે આપણું પોતાનું પણ ગળું કપાઈ શકે છે. બરોબર, મણિભદ્ર સોસાયટીની બહાર ગાયનું ગળું મૂકવામાં આવ્યું છે. માત્ર જૈન ધર્મ માટે નહીં સમસ્ત ધર્મો માટે આ ગંભીરતાથી સમજવાની વાત છે. એક પણ જીવની વિરાધના ના થાય, આવું દરેક ધર્મ ઝંખી રહ્યા છે ત્યારે એક ગાય કે ભેંસનું ગળું કાપીને મૂકવા માટે આવે, બિલકુલ સહન થાય તેવું નથી. વહેલી તકે આના ઉપર કડકમાં કડક પગલા લેવા જોઈએ. પ્રશાસનને સૂચન કરવામાં આવે આ રીતે ગાયના ગળા કાપીને મૂકે તે યોગ્ય નથી, તે કોઈ પણ રીતે સહન થાય તેવું નથી. ક્યાં સુધી અમે રડતા રહીશું, ક્યાં સુધી અમે રડતા રહીશું? બસ ગાય માતા માટે લડતા રહીશું, ગાય માતા માટે લડતા રહીશું.